हेलो फ्रेंड्स, आज आपणे बनावीशुं गुजराती स्टाइल खट्टी मीठी सफेद कढ़ी। आ कढ़ी आज आपणे एकदम परफेक्ट माप साथे सरळताथी बनावीशुं। सफेद कढ़ी बनावीने तेने तमे प्लेन राइस, पुलाव के पछी शाक रोटली साथे साइड डिशमां एन्जॉय करी शको छो। तो फ्रेंड्स, रेसिपी शुरू करता पहला जो तमने मारो आ वीडियो पसंद आवे तो वीडियो ने लाइक अने शेर करो, अने हजू सुधी मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो चेनल ने सब्सक्राइब करी दो। अने हाँ फ्रेंड्स, तमने मारी आ रेसिपी केवी लागी ते पण मने कमेंट करीने जरूर जणावो। तो चलो फटाफट गुजरातीओनी फेवरेट एवी खट्टी मीठी सफेद कढ़ी बनावानुं शुरू करीए। गुजराती खाटी मीठी कढ़ी बनावा माटे मैं अहीं एक कप खाटू दही लई लीधुं छे। दहीनी जग्याए जो तमारे आ कढ़ी छाशमां बनावी होय तो तमे 3-4 कप जेटली छाश लई शको छो। तो हवे आपणे कढ़ी माटेनुं मिश्रण तैयार करी लईए। दहीने आपणे एक बाउलनी अंदर लई लेवानुं छे। ज्यारे पण कढ़ी बनावानी होय त्यारे हमेशा खाटा दहीनो ज उपयोग करवानो छे। हवे तेनी अंदर 2 टेबलस्पून बेसन एड करीशुं। जो तमे छाशमां आ कढ़ी बनावता हो तो तमारे बेसन 4 टेबलस्पून जेटलू लई लेवानुं छे। हवे आपणे दही अने बेसननी गांठो ना रहे ते रीते सरस मिक्स करी लेवानुं छे। દહીંને ફેટીને મેં બેસન સાથે સરસ રીતે મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર પાણી એડ કરીશું। 1 કપ દહીંની સામે આપણે તેની અંદર 2 કપ પાણી લઈ લેવાનું છે। આ રીતે એકદમ સહેલા માપથી ગુજરાતી ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ જતી હોય છે। જો તમારે 1.5 કપ જેટલા પાણીનો ઉપયોગ કરવો હોય તો તેટલું પણ તમે લઈ શકો છો। હવે તેની અંદર 1 ટેબલસ્પૂન મરચાંની પેસ્ટ, 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ। આદું અને મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું, અને 2 ટેબલસ્પૂન જેટલો ઝીણો સમારેલો ગોળ એડ કરીશું। ગોળ તમારી દહીંની ખટાસ પ્રમાણે લઈ લેવાનું છે। હવે આ બધાને ફરીથી એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। ગોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। ફ્રેન્ડ્સ, આપણું કઢી માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે કઢીનો વઘાર કરી લઈએ। કઢી બનાવવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધી છે, તો તેની અંદર 1 ટેબલસ્પૂન ઘી એડ કરીશું। ઘીમાં આ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ઘી ગરમ થાય એટલે હવે તેની અંદર 1/2 ટીસ્પૂન રાઈ અને 1/2 ટીસ્પૂન જીરું એડ કરીશું। આ બંનેને થોડા સાંતળી લેવાના છે। રાય અને જીરું થોડા સંતળાય એટલે હવે તેની અંદર 2 સૂકા લાલ મરચાં, 2 તજના ટુકડા, 1 તમાલપત્રનો ટુકડો અને 4-5 નંગ લવિંગ એડ કરીશું। 1/2 ટીસ્પૂન મેથી દાણા અને 5-6 નંગ મીઠા લીમડાના પાન એડ કરીશું। આ બધાને સરસ રીતે સાંતળી લેવાનું છે। મેથી દાણાનો આ કઢીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે, એટલે તે એડ કરવા ખૂબ જ જરૂરી છે। આપણા આખા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે, તો હવે આપણે તેની અંદર ગેસની ફ્લેમ મીડિયમ કરીને કઢી માટેનું મિશ્રણ એડ કરી લેવાનું છે। કઢીનું મિશ્રણ એડ કરીને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ કઢીને 8-10 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકાળી લેવાની છે। ફ્રેન્ડ્સ, 8-10 મિનિટ જેવું થઈ ગયું છે અને ફાઇનલી આપણી પરફેક્ટ થિકનેસવાળી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે। આ કઢી જેમ ઠંડી થાય તેમ થોડી થીક થતી હોય છે, અને જો થીક થઈ ગઈ હોય તો 1/2 કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે। તો હવે આપણે છેલ્લે તેની અંદર થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું। કોથમીર એડ કરીને સરસ મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, આ રીતે જ્યારે પણ તમે કઢી બનાવતા હોય અને તમારી કઢી ફાટી જતી હોય તો તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોર એડ કરી લેવાનો છે, તેનાથી કઢી ફાટતી નથી। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું। ફાઇનલી આપણી કઢી સર્વ કરવા માટે તૈયાર છે। આ કઢીને તમે પુલાવ, પ્લેન રાઈસ કે પછી શાક રોટલી સાથે સાઇડ ડિશમાં એન્જોય કરી શકો છો। તો આ રીતે એકવાર ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવીને જરૂર ટ્રાય કરો। તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। હવે આપણે એક આવી નવી જ રેસીપી સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય।